तो राजकोट थी समाचार। जमीन मापणी प्रश्ने गुजरात किसान कांग्रेस द्वारा विरोध करवामां आव्यो छे। जामनगर रोड पर आवेल सर्वे भवन खाते विरोध करवामां आव्यो छे अने सर्वे भवन खाते एकठा थईने सूत्रोच्चार करवामां आव्या। राज्यभरमां खोटी अने भूल भरेली जमीन मापणीना प्रश्नोना कारणे हजारों खेडूतो हैरान परेशान थया छे। जमीन फ्री सर्वे ने लईने गोटाळाओने लईने खेडूतो पण भेगा थया। सौराष्ट्रनी अंदर अलग अलग जिल्लामां जमीन रीसर्वेना गोटाळाओने लईने विरोध प्रदर्शन थई रह्या छे। किसान कांग्रेसना प्रमुख पाल आंबलियाए खेडूतोने संबोधन कर्युं। सर्वे भवन खाते अत्यारे जे कांग्रेसना किसान सेल छे तेमना पाल आंबलिया द्वारा खेडूतोने साथे राखी अने एक विरोध प्रदर्शन जे करवामां आव्युं छे। जमीन मापणीने लईने जे विरोध छे ते करवामां आवी रह्यो छे। केटलाक एवा खेडूतो छे के जેઓને જમીન માપણી છે અને જમીન માપણીમાં કેટલાક જે ઇશ્યુ છે તે ઊભા થયા છે અને તેને લઈને જ અત્યારે આ વિરોધ પ્રદર્શન જે તે કરવામાં આવ્યો છે। અધિકારીઓને સાથે રાખવામાં આવ્યા છે। આપણી સાથે પાલ આંબલિયા છે। પાલભાઈ શું કહેશો, શું રજૂઆત છે આજે, કેટલા તાલુકાઓની રજૂઆત છે? જમીન માપણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં છે। અમે વારંવાર કહ્યું છે કે જમીન માપણી રદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી। સરકારે 7 વખત એમાં મુદત વધારો કર્યો છે। અત્યારે જે અલગ અલગ સૌરાષ્ટ્રમાંથી અમે વોટ્સઅપ મેસેજ કર્યા હતા અને એમાંથી જે ખેડૂતો આવ્યા છે એના પ્રશ્નો જે જોયા છે, ધ્રોલના એક ખેડૂતની 12 વીઘા જમીન ગાયબ થઈ ગઈ છે, આ બીજા એક ભાઈ છે એની 4 હેક્ટર જગ્યા ગાયબ થઈ ગઈ છે, સાંગણવા ગામનો જે પ્રશ્ન છે ત્યાં સાથણીની જમીન બેસાડી દીધી છે, એ 6 કિલોમીટર દૂર ઉડીને ત્યાં ખેતર આવ્યું છે। અને જોયા જેવું એ છે કે 2 મહિના પહેલાં જે અધિકારીને રજૂઆત કરી છે એ અધિકારી એમ કહે છે કે મને અત્યારે ખબર નથી। શું માનો છો આ પ્રકારની જે ભૂલ થઈ છે એનું કારણ શું હોઈ શકે? માત્ર અને માત્ર મેં 2018ની અંદર અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં જ કરીને કહ્યું હતું કે જેઓ અમે જમીન માપણીના કાગળો માગીએ છીએ આપવામાં આવે તો આખા ગુજરાતનું દેવું માફ થઈ જાય, એટલી સરકારી ખરાબ અને ગૌચરની જમીન જે ખાનગી માલિકોના નામે ચડી ગઈ છે આ કૌભાંડ બહાર આવે એમ છે। જો જમીન માપણી રદ કરે તો આખે આખું આ જે કંઈ કૌભાંડ થયું છે એ બહાર આવે એમ છે, એટલા માટે જમીન માપણી રદ નથી કરતા। હવે શું માંગ છે? અત્યારે અમે આજે રાજકોટમાં આવ્યા છીએ, આવનારા દિવસોમાં બનાસકાંઠા કચ્છ અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને રજૂઆત આ જ રીતે કરશું અને જરૂર પડે તો કાં તો પદપાળા યાત્રા કરશું અથવા તો ગાંધીનગરમાં સેટલમેન્ટ કમિશનરની કચેરીએ જઈ અને ધરણા કરશું। સ્પષ્ટપણે એટલે અનેક એવા ખેડૂતો છે કે જેમનો પ્રશ્ન છે અને આ ખેડૂત છે તેમનો જે જમીન માપણીમાં તેમના ભૂલ થઈ છે, આપણી સાથે ખેડૂત પણ છે, આપણે તેની સાથે વાત કરશું। શું કહેશો આપ, તમારો શું પ્રશ્ન છે? મારી જૂના 8/12 પ્રમાણે 5.5 હેક્ટર જમીન હતી, અત્યારે નવા 8/12 કઢાવીએ, નવા 8/12 કઢાવીએ ત્યારે 1 હેક્ટર જમીન આવશે, આખી 4 હેક્ટર જમીન ગાયબ થઈ જશે। હું 2017માં મેં અરજી આપેલી છે છતાં એનું કોરણ નિરાકરણ આવતું નથી અને અમારી પાસે પૂરેપૂરો કબજો છે અને ચારે દિશામાં ચતુર્દિશા આપેલી છે, છતાં એ લોકો સર્વેર સુરેન્દ્રનગર જિલ્લાના સર્વેર છે એ પૂરું કામગીરી કરતા નથી અને 4 વર્ષથી ખોટા ધક્કા ખવડાવે છે। પણ એટલે અનેક એવા ખેડૂતો છે જેમની જમીન છે તે ગુમ થઈ ગઈ છે, આપણી સાથે બીજા પણ ખેડૂત છે, તમે ક્યાં ગામથી આવો છો, તમારો શું પ્રશ્ન છે? સાંગણવાથી આવી છીએ અને અમારે ચીભડા ગામ ને સાંગણવા ગામનો સીમતળ આવે ને ત્યાં એક તળાવ આવેલું છે, 1986માં રાહત અછતમાં બનેલું, એ તળાવની અંદર સાથણીની જમીન બેસાડવામાં આવે, તળાવ બુરી દેવામાં આવે છે, 40% તળાવ બુરાઈ ગયું છે, બરાબર છે, અને એ જમીન છે ને એ અમે જોયેલી છે 2005માં વેચાણી ને ત્યારની એની ચતુર્દિશા અને 2023ની ચતુર્દિશામાં 2023નો દસ્તાવેજ આખો ફ્રોડ છે અને એ ડેમ બુરીને એમાં જમીન બેસાડવામાં આવે છે। તમે ક્યાં ગામથી આવો છો? સાંગણવાથી અમારું આજે વાત કરેલી, એમાં એવું છે કે એ તળાવ છે 86માં બનેલું છે દુષ્કાળમાં અને ત્યાં આજુબાજુની જમીન ચીપડા ગામની છે, પણ સાંગણવાના ખેડૂતોએ 50 વર્ષ પહેલાં 1500-2000 વીઘા જમીન ખરીદ કરેલ છે, કારણ કે ત્યાંથી ચીપડા છે 5-6 કિલોમીટર અને ત્યાં તળાવ છે, ત્યાં સાંગણો ગ્રામ પંચાયતે કૂવો કર્યો 25 વર્ષ પહેલાં, એ બધા ડોક્યુમેન્ટ અમે સાહેબને અહીંયા આપ્યા।